વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે પાઠ બેમાં સ્વાધ્યાય વર્ણ સમજીશું. તો કે શું કીધું પ્રશ્ન નંબર એકમાં? ખાલી જગ્યા પૂર્ણ કરો. તો એમાં સૌથી પહેલાં શું આપીએ? ખાલી જગ્યા સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. તો કે સૂક્ષ્મ જીવો રહ્યા એ કોની મદદથી જોઈ શકાય? તો કે માઇક્રોસ્કોપની મદદથી. કોના મદદથી? માઇક્રોસ્કોપની મદદથી. બીજી ખાલી જગ્યા નીલ હરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે કે શું આવશે? તો કે નાઇટ્રોજન આવશે. તો કે નીલ હરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે કે કેવું થાય? ફળદ્રુપતા કેવી થાય? વધારો થાય. ત્રીજી ખાલી જગ્યા. તો ત્રીજી શું કહે છે? આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. કોની મદદથી કરવામાં આવે? તો કે ઈસ્ટ નામની ફૂગ દ્વારા. તો ચોથો શું કે? કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. કોલેરા કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા થાય. કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા. પછી પ્રશ્ન નંબર બે, સાચા ઉત્તરોને પસંદ કરો. તો કે સાચા ઉત્તરો પસંદ કરવાના. તો પહેલું છે એમાં, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો કે કોના ઉત્પાદનમાં થાય છે? શર્કરા, બીજું આલ્કોહોલ, ત્રીજું હાઇડ્રોક્લોરિક એસિડ કે ઓક્સિજન. તો એમાં આવશે આલ્કોહોલ. શું આવે? આલ્કોહોલ આવશે. પછી બીજી ખાલી જગ્યા, બીજો વિકલ્પ. તો કે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એમાં ઓપ્શન આપ્યા. પહેલો ઓપ્શન સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ અને ઈસ્ટ. તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન. શું આવશે? બી ઓપ્શન. પછી ત્રીજો વિકલ્પ, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તો શું હોય? કોણ હોય? માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ મચ્છર. પછી ચોથી વિકલ્પ છે, ચેપી રોગોનો મુખ્ય વાહક છે. તો કે કોણ હોય? કીડી, માખી, ડ્રેગન માખી અને કરોળીઓ. તો કે શું હોય? માખી હોય. કોણ હોય? ચેપી રોગોનું વાહક કોણ કરે? માખી કરે. પછી પાંચમી વિકલ્પ, તો કે બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો કોના દ્વારા ફૂલાય? તો કે ગરમીથી દ્વારા ફૂલાય, પીસવું, ઈસ્ટ ક્રોસ્ટની વૃદ્ધિ અથવા મસળવું. તો કે ઈસ્ટ ક્રોસ્ટની વૃદ્ધિથી શું થાય? બ્રેડ અથવા ઇડલી કયું થાય? ફૂલાય. તો એમાં હવે ક્વેશ્ચન પ્રશ્ન નંબર ત્રણ, કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડવાનું કીધું હોય. તો કાર્યો સાથે જોડવાનું. તો કે એમાં શું આપ્યું હોય? બેક્ટેરિયા. તો કે બેક્ટેરિયા કોના દ્વારા થાય? તો કે કોલેરા કારક. શું થાય? કોલેરા કારક થાય. પછી બીજો છે રાઇઝોબીમિયમ. તો કે રાઇઝોબીમ કોના દ્વારા થાય? નાઇટ્રોજનના સ્થાપન. કોના દ્વારા થાય? નાઇટ્રોજનના સ્થાપન. ત્રીજીમાં લેક્ટોબેસિલસ, એટલે કે લેક્ટોબેસિલસ શું છે? તો કે કોના દ્વારા થાય? તો કે દહીંનું જમાવવું. શું થાય? દહીંનું જમાવવું. ઈસ્ટ શું થાય? બ્રેડનું બેકિંગ. શું થાય? બ્રેડનું બેકિંગ. પછી પાંચમું પ્રજીવ. તો કે પ્રજીવ કોના દ્વારા થાય? મેલેરિયા કારક. કોના દ્વારા થાય? મેલેરિયા કારક. પછી છઠ્ઠું વાયરસ કોના દ્વારા થાય? વાયરસ એડ્સ કારક. કોના દ્વારા? એડ્સ કારક. પછી ક્વેશ્ચન નંબર ચાર, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના તો કેવી રીતે જોવામાં આવે છે? તો કે આપણને ખબર છે સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય નહીં. તો સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે
માઇક્રોસ્કોપનો સાધન વપરાય છે. શું વપરાય છે? માઇક્રોસ્કોપનું સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન નંબર 5, તો કે પ્રશ્ન નંબર 5 માં શું છે? તો કે સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? તો કે મુખ્ય છે તો સમૂહ કયા કયા છે? તો કે કયા કયા હોય? ચાર હોય. સૂક્ષ્મ જીવોના મુખ્ય ચાર સમૂહ હોય છે. તો કે કયા કયા? બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. કેટલા હોય? ચાર હોય. પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોનું નામ જણાવો. એટલે કે વાતાવરણમાંથી કેવું થાય, નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે એના નામ જણાવવાનું કીધું હોય. તો કે યાદ રાખવાનું કયા કયા થાય? તો કે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોને કયા કયા નીચે મુજબ લખી શકાય. એટલે કે કયા કયા તો જોઈએ, તો રાઇઝોબિયમ અને ઓક્ટોબેક્ટર નામના બેક્ટેરિયા છે એ દ્વારા એક, અને બીજું છે એની બિના અને નોસ્ટોક નીલ હરિત લીલ દ્વારા. પડી ખબર? બે હોય. કેટલા જવાબદાર હોય વાતાવરણીય ભૂમિમાં સૂક્ષ્મ જીવોનું? એ કેવો હોય? બે પ્રકારના હોય. કયા કયા? તો પહેલું છે રાઇઝોબિયમ અને એક્ઝોટેબેક્ટર બેક્ટેરિયા નામ. પછી બીજું શું હોય? એનાબિના અને નોસ્ટોક નીલ હરિત લીલ. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 7, તો કે શું છે કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તો એમાં સૌથી પહેલા છે શું થાય, લેક્ટોબેલિસ નામના બેક્ટેરિયાનું દૂધનું દહીંમાં રૂપાંતર કરવા. પછી બીજો, તો કે ઈસ્ટ એક કોષીય ફૂગ છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રી બનાવવા માટે ઉપયોગી છે. કોના કોના માટે ઉપયોગી છે? તો કે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રી બનાવવા માટે ઉપયોગી થાય. ત્રીજો, તો આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય? ઈસ્ટનો, ઔદ્યોગિક. પછી ચોથો, ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. કોના માટે? ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા માટે શું થાય? ઈસ્ટનો ઉપયોગ થાય. પાંચમું, તો કે મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. કોના તરીકે થાય? ખોરાક તરીકે થાય. છઠ્ઠું, પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે? પેનિસિલ નામનું રહ્યું ફૂગ રહે એમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સની કેવી રીતે બનાવવામાં આવે છે? પછી સાતમું, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે કે શું કરે? સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીન ફળદ્રુપતામાં વધારો કરે. એટલે કે એવું કરે, ફળદ્રુપતામાં કેવો કરે? વધારો કરે છે. પછી આઠમું, ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવા માટે શું થાય? મદદરૂપ બને છે. તો કોણ મદદરૂપ બને? તો સૂક્ષ્મજીવો. પછી નવમો, તો કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગી છે. એટલે કે શું થાય કે અત્યારે જે કોરોના ચાલે છે એની વેક્સિન બનાવવા શું કરે? અમુક બેક્ટેરિયા, અમુક ફૂગનો પણ ઉપયોગ કરે. તો દસમો, તો કે કેટલીક બેક્ટેરિયા અને ફૂગ વિઘટક તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે. કેવો આપે? ફાળો આપે. પછી પ્રશ્ન નંબર 8, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. તો કે શું કીધું હોય? આપણે સૂક્ષ્મજીવો હોય એના દ્વારા થતું હોય નુકસાન, તો એના વિશે નોંધ લખવાની કીધી છે. તો એમ પહેલો, તો શું કહે છે? રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય,
ન્યુમોનિયા જેવા રોગો થાય છે. શું થાય? તો કે કેવા કેવા રોગો થાય? કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા. પછી બીજો, તો કે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે, એટલે કે એવું બનાવી દે ખાવા લાયક રહેતું નથી. પછી ત્રીજું, લીલ જળાશયોમાં સૂક્ષ્મ ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેનું પાણી પીવા લાયક રહેતું નથી. એટલે શું કીધું? કે લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેવું પાણી પીવા લાયક રહેતું નથી. ચોથું, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડીની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. કેવી થઈ જાય? ખરાબ થઈ જાય. પછીનો પ્રશ્ન નંબર 9, તો કે 9માં શું કીધું? એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો એનો જવાબ જોઈએ. બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધિ કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધિઓને એન્ટીબાયોટિક્સ કહે છે. એટલે કે કોને કહેવાય? તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. તો એમાં આપણને શું કીધું? એન્ટીબાયોટિક્સના સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો જોઈએ, પેનિસિલિન, સ્ટ્રેપ્સિમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનનું સંવર્ધન કરીએ એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને ઉપયોગી રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો કે એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરોની સલાહ લેવી, કેવી લેવી? ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. ડોક્ટર જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કયા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. એટલે શું કરવું જોઈએ? કે સમય આપ્યો હોય એ પ્રમાણે દવા લેવી જોઈએ અને કયો કરવો પડે? કોર્સ પૂર્ણ કરવો પડે. જો એન્ટીબાયોટિક્સની જરૂર ના હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસર કરે. કેવું કરે? ઓછી અસર કરે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા કેવા થઈ જાય? નષ્ટ થઈ જાય. કેવા થઈ જાય? વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્વાધ્યાય સમજ્યા. હવે તમારે શું કરવાનું કે સ્વાધ્યાયના પ્રશ્નો રહ્યા એ તમારી પાકી નોટમાં લખવાના રહેશે, એટલે કે ચોપડો બનાવ્યો વિજ્ઞાનનો એમાં લખવાના રહેશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણે હવે આગળના ચેપ્ટર વિશે આગળના પાર્ટમાં સમજીશું. વિદ્યાર્થી બાય.